ગઈકાલે સુરત સિટીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જુદા જુદા ઘણા સ્થળોએ જે આયુર્વેદિક સિરપ કરીને જે એક મળે છે સીલબંધ બોટલ એ બાબતે રેડો કરવામાં આવી તો એમાં 8 સ્થળેથી ટોટલ 2155 બોટલ જેની કિંમત 2,82,330 રૂપિયા થાય છે એવો માલ સીઝ કર્યો છે અને જાણવા જોગ દાખલ કરી છે એને આયુર્વેદિક સિરપ તરીકે અને આમાંથી જે સેમ્પલ છે તે FSLમાં મોકલવામાં આવ્યા છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની રૂલ નંબર 169 એવું કહે છે કે ભાઈ કોઈ પણ જે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોય તો એ 12%થી વધવું ન જોઈએ. આ જે બોટલો છે એની ઉપર 11% એવી રીતે લખેલ છે એટલે આમાં જો કન્ટેન્ટ વધ્યું હશે અથવા તો 12થી અંદર મિલાવટ કરેલી હશે તો FSLમાં જે રિપોર્ટ આવશે એના મુજબ આગળની અમે કાયદેસરની કાર્યવાહી કરશું. જે ખેડામાં બનાવ બન્યો એના અંતર્ગત જે ઉપરી જે અધિકારીઓ અમારા છે CP સાહેબ, અમારા એડિશનલ CP સાહેબ, એમને અમે આદેશ કરેલો કે ભાઈ આવી અહીંયા પણ કોઈ બોટલો વેચાય છે કે કેમ એ બાબતે તપાસ કરતાં અમને જુદા જુદા 8 સ્થળોએ આવી મળેલી છે. એક ડિસ્ટ્રીબ્યુટર જે શ્રીરામ એજન્સી છે એ ડિસ્ટ્રીબ્યુટર પણ અમે પકડ્યા છે. અત્યારે એક હાલમાં ડિસ્ટ્રીબ્યુટર પકડ્યા છે, હવે જાણવા જોગ દાખલ કરી છે. જાણવા જોગના જે FSLનો રિપોર્ટ આવશે એનાથી આગળની પછી જે ગુનાહિત જો પ્રવૃત્તિ હશે તો ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ જે છે બોટલની અંદર અત્યારે જે લખેલું છે એ મુજબ એક જે છે યુરિનાસવ એનું આબુ રોડ થતું હતું અને બીજી જે બે છે એનું સેલવાસ દાદરાનગર હવેલી થતું. પોલીસ આમાં અત્યારે તો જે પ્રવર્તમાન જે કાયદાઓ છે એમાંથી આ જે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ છે કે કેમ અથવા તો 12થી મિલાવટ કરેલી છે કેમ એ જે FSLનો રિપોર્ટ આવશે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આલ્કોહોલથી જે નુકસાન બેઝિકલી જે થતા હોય છે કે ભાઈ શરીરના ઓર્ગન ડેમેજ થતા હોય એ બધું જે નુકસાન આલ્કોહોલથી થતું હોય આનાથી પણ થતું હોઈ શકે. એટલે આમાં એવું છે કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ છે એ આવા આસવ જે છે સપોઝ ડાબર છે, ઝંડુ છે, એવી ફાર્મસીના પણ ઘણા બધા આસવ બજારમાં આવે છે. અશ્વગંધા રિસ્ટ, કુમારી આસવ આવા બધા, પણ એનો ડોઝ છે 1 કે 2 ચમચી હોય છે. પણ અહીંયા અમને જાણવા મળ્યું એ મુજબ આ આખી બોટલ કોઈ પી જતું હોય તો કદાચ નશો થઈ શકતો હશે અને આ બાબતની જે FSLની અંદર અમે ઝડપથી રિપોર્ટ મેળવી અને જો એમાં કોઈ પણ વાયોલેશન થતું હશે પ્રોહિબિશન એક્ટ દાખલ કરવાનું થશે કે જે પણ કરવાનું થશે કાર્યવાહી કરશે. હાલ તો હાલ એટલા માટે કે ભાઈ આ જે બનાવ બન્યો અને 5 લોકોના મૃત્યુ થયા એટલે સમગ્ર રાજ્યમાં કે ભાઈ આવું બીજે પણ ન બને એટલા માટે પોલીસે આગવું આયોજન કરી અને આ બોટલો જપ્ત કરી છે અને એને હવે FSLમાં મોકલી છે અને તાત્કાલિક એનો રિપોર્ટ મેળવવામાં આવશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની રૂલ નંબર 169 એવું કહે છે કે 12% સુધી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોય તો એ ટૂંકમાં આસવ તરીકે વાંધો નથી. પણ એનો જે ડોઝ છે એ તમે બોટલ પણ જોઈ શકો છો કે 1 કે 2 ટેબલ સ્પૂનનો હોય છે. વધુ પડતું લે તો મોત થાય કે કેમ એ હજી તો એ તપાસનો વિષય છે.